हेलो विद्यार्थी बाल मित्रों, गुड मॉर्निंग। विद्यानगर स्कूल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 3 गणित तेमां स्वाध्याय पोथीनो अभ्यास करीशुं। तो चलो बधा बाळ विद्यार्थी मित्रों, तमे तमारी स्वाध्याय पोथी, पेन्सिल, रबड़ अने नोट लईने तैयार थई जाओ। आज आपणे प्रकरण 13 स्मार्ट चार्ट एनो आपणे गई काले 8मो अने 9मो दाखलो जोई लीधो। हवे आजे आपणे आगळ जोईशुं, बराबर छे? तो जुओ, 9मा दाखलामां आपणे શું જોયું હતું ગઈકાલે કે નીચે કેટલા કુટુંબની વિગત આપેલી છે તેના આધારે ચાર્ટ બનાવવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જુઓ, અહીંયા આગળ સાથે રહેતા વ્યક્તિની સંખ્યા અને કુટુંબની સંખ્યા છે। તો એકલા રહેતા વ્યક્તિ એવા 3 કુટુંબ છે, બે વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 7 કુટુંબ છે, 3 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 11 કુટુંબ છે, 4 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 10 કુટુંબ છે, 5 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 10 કુટુંબ છે, 6 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 8 કુટુંબ છે, 7 વ્યક્તિ સાથે રહેતા હોય એવા 5 કુટુંબ છે, 8 વ્યક્તિ સાથે રહેતા હોય એવા 3 કુટુંબ છે, 9 વ્યક્તિ સાથે રહેતા હોય એવા 2 કુટુંબ છે અને 10 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા 1 જ કુટુંબની સંખ્યા અહીંયા બતાવેલ છે, બરાબર છે? તો અહીંયા આગળ તેના આધારે જે કંઈ પ્રશ્નો પૂછ્યા છે તેના જવાબ આપણે ગઈકાલે જોઈ ગયા છીએ। હવે આજે આપણે આગળ જોઈએ છીએ। તો જુઓ, પ્રશ્ન નંબર 7, 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી? તો 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા અને 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી? તો ચલો જોઈ લઈએ, 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે? 11, અને 5 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે? 10 છે, બરાબર છે? તો અહીંયા 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી ઓછી છે? વધારે છે કે ઓછી છે? તો કેટલી છે? વધારે છે, બરાબર છે? તો અહીંયા જવાબ લખો કે 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા વધારે છે। અને કેટલી વધારે છે 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં? તો 1 જ વ્યક્તિ વધારે છે, 1 સંખ્યા વધારે છે। બરાબર, 1 કુટુંબની સંખ્યા વધારે છે। હવે આગળનો પ્રશ્ન, 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી વધારે છે? 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી વધારે છે, બરાબર છે? તો 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે? 10 છે। જુઓ અહીંયા આગળ, 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે? 10 છે, અને 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે? 2 છે, બરાબર છે? તો કઈ સંખ્યા વધારે છે? 4 વ્યક્તિવાળા। ચલો અહીંયા જવાબ જોઈએ કે 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં વધારે છે, કેટલી વધારે છે, બરાબર છે? આપણે સીધી સંખ્યા લખવાની છે કેટલી વધારે છે। તો અહીંયા આગળ 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 10 છે અને 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 2 છે, તો કેટલી વધારે થઈ?
8 8 व्यक्ति सॉरी 8 कुटुंब की संख्या વધારે છે, બરાબર છે। હવે ચલો આગળનો પ્રશ્ન જોઈએ। 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી ઓછી છે? જુઓ, 8 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા ઓછી છે અને 2 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા વધારે છે। તો 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી ઓછી છે તે આપણે બતાવવાનું છે। તો જુઓ અહીંયા આગળ 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે? 3 છે। અને 2 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે? 7 છે, બરાબર છે। તો કેટલી વધારે છે? કેટલી? જુઓ ફરીવાર પ્રશ્ન વાંચી લેજો। 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી ઓછી છે? તો 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા અને 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા, તો 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 7 છે અને 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 3 છે, બરાબર છે। તો આ 7 છે ને આ 3 છે એટલે કેટલી ઓછી છે? 4 4 કુટુંબની સંખ્યા ઓછી છે। બરાબર, 4 કુટુંબની સંખ્યા ઓછી છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો 4 વ્યક્તિવાળા કુટુંબ અને 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યાનો તફાવત કેટલો છે? જુઓ, 4 વ્યક્તિવાળા અને 5 વ્યક્તિવાળા, અહીંયા જુઓ કે 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા અને 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા, બરાબર, આ બંનેની વચ્ચેનો તફાવત કેટલો છે? તો જુઓ બંનેમાં તફાવત છે, 4 વ્યક્તિવાળા કુટુંબે 10 છે અને 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા પણ 10 જ છે, એટલે બંને વચ્ચે કોઈ તફાવત છે નહીં। તો આપણે શું લખીશું જવાબમાં? 0, બરાબર, 0 જેટલો તફાવત છે, કશો તફાવત નથી, બરાબર। ચલો હવે આગળનો પ્રશ્ન, 1, 2 અને 3 વ્યક્તિઓ ધરાવતા કુટુંબની સંખ્યા કુલ સંખ્યા કેટલી છે? એક વ્યક્તિ, 2 વ્યક્તિ અને 3 વ્યક્તિ સાથે રહેતી હોય તેવા કુટુંબની કુલ સંખ્યા કેટલી છે, બરાબર છે। તો જો એક વ્યક્તિ રહેતી હોય તેવા 3 કુટુંબ છે, 2 વ્યક્તિ રહેતી હોય તેવા 7 કુટુંબ છે અને 3 વ્યક્તિ સાથે રહેતી હોય તેવા 11 કુટુંબ છે, બરાબર। તો આ 3નો સરવાળો કરવાનો એટલે આપણને કુલ સંખ્યા મળી જશે। તો જુઓ અહીંયા આગળ 3 + 7 + 11 બરાબર કેટલા થશે? 7 ને 3 ને 7 10 10 ને 10 20 ને 1 21, બરાબર। તો 1, 2 અને 3 વ્યક્તિઓ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા, તેવા કુટુંબની કુલ સંખ્યા તો 21 થાય છે, બરાબર। હવે આગળનો પ્રશ્ન, કુટુંબની સંખ્યા 8 હોય
તેમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો કુટુંબની સંખ્યા 8 હોય તો અહીંયા આગળ છે કે જે અહીંયા 8 કુટુંબ રહે છે, બરાબર છે? 8 કુટુંબ એવા છે કે જેમાં 6 જણા સાથે રહે છે. અહીંયા પ્રશ્ન શું પૂછ્યું છે કે કુટુંબની સંખ્યા 8 હોય અને તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો આ કુટુંબની સંખ્યામાં 8 છે, એક જ વખત 8 આપણે આવ્યા છે એટલે 8, જેમાં કુટુંબની સંખ્યા 8 છે અને સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 6 છે. તો એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે, 6 વ્યક્તિ, બરાબર. હવે આગળનો પ્રશ્ન, કુટુંબની સંખ્યા 1 હોય તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? કુટુંબની સંખ્યા 1 હોય, જુઓ અહીંયા કુટુંબની સંખ્યામાં 3, 7, 11, 10, 10, 8, 5, 3, 2 અને આ 1, એક જ કુટુંબ એવું છે કે જેમાં 10 વ્યક્તિ સાથે રહે છે. તો કુટુંબની સંખ્યા 1 હોય અને તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 10, બરાબર. 10 વ્યક્તિઓ સાથે રહે છે. અહીં આગળ વ્યક્તિ લખી દઈએ તો તમને સમજણ પડશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આગળ એનો આલેખ આપણે દોરેલો છે. એનો આલેખ દોરવાનો હોય છે તો જુઓ, અહીં આગળ 1, 2, 3, 4, 5, 6 એમ 11 સુધી છે કે જે આપણે કુટુંબની સંખ્યા, જેમાં આપણે કુટુંબની સંખ્યા દર્શાવેલી છે તો એ ઊભી હરોળમાં છે અને સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા છે તો એ અહીં આગળ આડી હરોળમાં છે, બરાબર છે? તો ચલો પહેલામાં શું છે, આ નંબર 1, તો 1 નંબરમાં 1 સાથે કેટલા વ્યક્તિ રહે છે? 3 વ્યક્તિઓ, તો અહીંયા 3 સુધી છે. એવી જ રીતે બીજા નંબરમાં ઊભી અને એમાં 1 સાથે કેટલા વ્યક્તિઓ રહે છે? 7, તો એને 7 સુધી દોરો. એવી જ રીતે ત્રીજા નંબરમાં નંબર 3 આપો અને એમાં સાથે રહેતી વ્યક્તિઓ કેટલી છે? તો 11, તો અહીંયા છેક 11 સુધી જવા દો. ચોથા નંબરમાં છે કે 10 કુટુંબ એવા છે કે જેમાં 4 વ્યક્તિઓ એકસાથે રહે છે, બરાબર છે? તો જુઓ ચોથા નંબરમાં અહીંયા છે 10 સુધી, કે 10 જ કુટુંબ એવા છે કે જેમાં 4 વ્યક્તિઓ સાથે રહે છે. પછી પાંચમા નંબરમાં 10 વ્યક્તિઓ, તો 10 વ્યક્તિઓ એવા છે જેમાં 5 વ્યક્તિ સાથે રહે છે, બરાબર. 10 કુટુંબ એવા છે કે જેમાં 5 વ્યક્તિ સાથે રહે છે. પછી 6 કુટુંબ એવા છે કે જેમાં 8 વ્યક્તિ સાથે રહે છે. તો અહીંયા સુધી જુઓ, અહીંયા આડી લીટી એટલા માટે મારી છે કે તમને સમજણ પડે. પછી 5 કુટુંબની સંખ્યા એવી છે કે જેમાં 7 વ્યક્તિઓ સાથે રહે છે. તો જુઓ, 5 નંબરના કુટુંબની સંખ્યા છે એમાં અહીંયા સુધી 7 વ્યક્તિઓ એવી એકસાથે રહે છે. હવે 3 કુટુંબની સંખ્યા છે અને 8 નંબર છે, તો 8 નંબરમાં 3 કુટુંબની સંખ્યા છે કે જે સાથે રહે છે, બરાબર. તો 8 અને આ 3, અને પછી 9 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા, તો તેવા કેટલા કુટુંબ છે? 2 જ કુટુંબ. તો અહીંયા 2 સુધી કરવાનું અને એને આડી લીટી દોરી દેવાની છે. અને 10 વ્યક્તિ સાથે રહેતા હોય, તો આ 10મો નંબર છે, 10 વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે? તો 1, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્માર્ટ ચાર્ટ, તો અહીંયા આગળ આપણે કુટુંબ અને તેના અંદર રહેલા સભ્યોની માહિતી આપી હતી, તેના આધારે આપણે તેના પ્રશ્નોના જવાબો આપ્યા અને આ આલેખ પણ આજે તમને સમજાવ્યો. તો હવે તમે ઘરે જઈને આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને આલેખ દોરવાની પણ પ્રેક્ટિસ કરજો અને આવી રીતે તેને નંબર આપી દેવો આડો અને
ઊભા નંબર આપી અને તેને દોરવાનો પ્રયત્ન કરજો અને આ પ્રશ્નો તમારી નોટબુકમાં લખી દેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે મળીશું. બાય બાય.